લઈએ પ્રબળ બેઝનું અનુમાપન ઉદાહરણ તરીકે, તો તમે આલેખમાં જોઈ શકો છો તેમ શરૂઆતમાં જે આયનિક વાહકતા છે તે ઊંચી છે. એનું કારણ શું છે કે શરૂઆતમાં જે વાહકતા છે તે પ્રબળ એસિડના આયનીકરણને કારણે છે. HCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે અને HClના આયનોનું આયનિક ચલન પણ વધારે છે, તો એને કારણે દેખીતી રીતે શરૂઆતની વાહકતા વધારે હશે. મિત્રો, તમારે એટલું જ યાદ રાખવાનું કે જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય ત્યારે આયનિક વાહકતાનું મૂલ્ય શરૂઆતમાં ઊંચું હોય અને જ્યારે નિર્બળ હોય ત્યારે શરૂઆતની આયનિક વાહકતાનું મૂલ્ય નીચું હોય, અને એ નીચું મૂલ્ય પણ એની સાંદ્રતા પર આધારિત છે. તો હવે પાછા મૂળ વાત પર આવીએ કે ધારો કે HClનું અનુમાપન કરીએ, એટલે મિશ્રણનું અનુમાપન કરીએ છીએ, તો શરૂઆતની આયનિક વાહકતા H+ આયનને કારણે ઊંચી હશે. એની અંદર જેમ જેમ બેઝ ઉમેરતા જઈએ તેમ તેમ એની અંદર પ્રક્રિયા થશે, એની અંદર આપણી પ્રક્રિયા આગળ એસેટિક એસિડ અને NaOH એને લીધે બનશે તમારો આગળ જોયેલું તે પ્રમાણે અહીંયા HCl અને NaOH એટલે NaCl અને પાણી બનશે. તેમ તેમ H આયનની સંખ્યા ઘટતી જશે, એનું સ્થાન લેશે ઓછી આયનિક વાહકતા ધરાવતા સોડિયમ આયનો અને વાહકતા ઘટતી જશે. અહીંયા આગળ આપણું પહેલું અંતિમ બિંદુ આવી ગયું છે, પણ તમને પ્રત્યક્ષ એ દેખાવાનું નથી કારણ કે આપણે કોઈ રંગ પરિવર્તન અહીં જોઈ શકવાના નથી. આપણે વધારે NaOH ઉમેરીશું, પણ અહીંયા અંતિમ બિંદુ પછી ઉમેરવામાં આવતો NaOH પ્રક્રિયા કર્યા વિનાનો પડી રહેવાનો નથી, પણ અહીંયા આગળ શું થવાનું છે કે એની પ્રક્રિયા હવે નિર્બળ એસિડ સાથે થશે, જે આપણે લીધેલો છે એની અંદર એસેટિક એસિડ. તો એની સાથે પ્રક્રિયા કરવાથી સોડિયમ એસિટેટ બનશે, અને અહીં પણ શરૂઆતમાં સમાન આયન અસર ઉદ્ભવશે, એને કારણે આયનિક વાહકતામાં થોડોક ડ્રોપ આવશે એટલે કે ઘટશે, જેમાં આલેખમાં સ્પષ્ટ બતાવાયું નથી, પરંતુ ત્યાર પછી આયનિક વાહકતા ધીમે ધીમે વધશે જેમ જેમ સોડિયમ એસિટેટ બનતો જાય તેમ તેમ. બીજું અંતિમ બિંદુ આવી ગયું તે પણ તમને દેખાવાનું નથી, પરંતુ વધારાનો હવે પછી જે NaOH ઉમેરીશું તે દ્રાવણમાં કોઈ પ્રક્રિયા કરવાનો નથી, અને એની અંદર એનું સંપૂર્ણ આયનીકરણ કરવાથી થવાથી વાહકતા ઝડપથી વધશે. તો અહીંયા આપણને ત્રણ રેખાઓ મળી કારણ કે એસિડ બે છે અને બેઝ એક છે. પહેલી રેખા મળી HClના H આયનોના ઘટાડાને કારણે, બીજી રેખા મળી એસેટિક એસિડના વપરાવાને કારણે, તટસ્થીકરણને કારણે, અને ત્રીજી રેખા મળી વધારાના NaOHના આયનીકરણને કારણે. અહીં પહેલી બે રેખાઓ જે છેદે તે અંતિમ બિંદુ HClના અનુમાપન માટે વપરાયેલું છે, અને એ XML કદ આપણે HClના અનુમાપન માટે લેવાનું છે, અને બીજું જે અંતિમ બિંદુ મળશે તે અંતિમ બિંદુ તમારું NaOHના એટલે કે એસેટિક એસિડના અનુમાપન માટે વપરાયેલું છે, અને એની ગણતરી માટે ઉપયોગમાં લેવાનું રહેશે. આમ એક્સ અને વાય એ N1V1 N2V2માં વારાફરતી લેવાથી HCl અને એસેટિક એસિડ બંનેની સપ્રમાણતા અને સાંદ્રતા તમે શોધી શકશો. તો આ તો થયા એસિડ બેઝ અનુમાપનની વાત, પણ ધારો કે કોઈ અનુમાપન એવું છે કે જેની અંદર તમારા પ્રક્રિયકો બે ભેગા થાય અને અવક્ષેપ મળે છે. હવે આવા અવક્ષેપન અનુમાપનોની અંદર કોઈ સૂચક કામ આવી શકતો નથી, ત્યારે આપણને વાહકતામિતિ અનુમાપનો કામ આવે છે કારણ કે અહીંયા સંપૂર્ણ અવક્ષેપન આપણને નરી આંખે જોઈ શકાતું નથી. તો હવે આપણે એનું ઉદાહરણ તરીકે લીધું કે ધારો કે આપણે બેરિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ, તમે આલેખમાં જોઈ શકો છો કે પહેલું ઉદાહરણ લઈએ આપણે બેરિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્રોમેટ સામેનું અનુમાપન. તો શરૂઆતની આયનિક વાહકતા, તમે આ વાહકતા વિરુદ્ધ ઉમેરવામાં આવતા પોટેશિયમ ક્રોમેટના નો કદનો આલેખ દોરો, તો શરૂઆતની આયનિક વાહકતા જે છે તે કોને કારણે છે? બેરિયમ ક્લોરાઇડને કારણે. હવે એની અંદર આપણે ઉમેર્યો પોટેશિયમ ક્રોમેટ એટલે બેરિયમ ક્રોમેટના પીળા અવક્ષેપ તમને મળશે. એને બરાબર હલાવીને એનું અનુમાપન કરવામાં આવશે, તેમ તેમ શું થશે કે અહીંયા આગાડી બેરિયમનો આયનોનું વિસ્થાપન અહીંયા આગાડી પોટેશિયમ આયનો વડે થશે, અને બંનેની આયનિક વાહકતામાં ઝાઝો તફાવત નથી. તો એને કારણે શું થશે કે વાહકતાનું મૂલ્ય લગભગ અચળ રહેશે અથવા તો બહુ જ ઓછું વધશે. અંતિમ બિંદુ સુધીમાં પૂરેપૂરો બેરિયમ ક્લોરાઇડ વપરાઈ જાય છે. હવે ઉમેરવામાં આવતો પોટેશિયમ ક્રોમેટ દ્રાવણમાં કોઈ પ્રક્રિયા કરતો નથી, પરંતુ એનું આયનીકરણ થાય છે અને દ્રાવણમાં આયનની સંખ્યા વધી. મિત્રો, આયનની સંખ્યા વધી એટલે આપણને હવે ખબર છે કે જેમ જેમ આયનની સંખ્યા વધશે તેમ તેમ આયનિક વાહકતાનું મૂલ્ય પણ વધતું જશે. તો અંતિમ બિંદુ પહેલાં
લગભગ અચળ રહેતી આયનિક વાહકતા અંતિમ બિંદુ પછી ઝડપથી વધશે. અને ફરી પાછું આલેખમાં બે રેખાઓ મળી. પહેલી રેખા બેરિયમ ક્લોરાઇડના વિસ્થાપન, બેરિયમ આયનના પોટેશિયમ આયન સાથે વિસ્થાપનને કારણે, અને બીજી રેખા મળી તે પોટેશિયમ ક્રોમેટના આયનીકરણને કારણે. અને આપણે જાણીએ છીએ કે બે રેખાઓ જ્યાં એકબીજાને છેદે તે અંતિમ બિંદુ છે, અને એ અંતિમ બિંદુના કદનો ઉપયોગ કરીને આપણે N1V1 = N2V2 પ્રમાણે આપણે સપ્રમાણતા અને સાંદ્રતાનું મૂલ્ય શોધી શકીએ. બીજું અવક્ષેપણ અનુમાપન જે છે એમાં પણ પરિસ્થિતિ સરખી જ છે, પણ અહીંયા આગાડી NO3 અને Cl એટલે કે શરૂઆતની આયનિક વાહકતા નાઇટ્રેટ આયનોને કારણે હશે, જેની અંદર એનું સ્થાન લેશે ક્લોરાઇડ આયનો. બંનેની વાહકતા સરખી હોવાથી શરૂઆતની આયનિક વાહકતાના મૂલ્યમાં જાજો તફાવત થવાનો નથી, પરંતુ અંતિમ બિંદુ પછી દ્રાવણમાં ઉમેરવામાં આવતો NaCl જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, અને એના સંપૂર્ણ આયનીકરણને કારણે દ્રાવણમાં આયનની સંખ્યા વધી, અને આયનની સંખ્યા વધી એટલે તમે જાણો છો તેમ વાહકતાનું મૂલ્ય ઝડપથી વધશે. તો અહીં પણ આપણને આવી જ બે રેખાઓ પ્રાપ્ત થશે. અહીંયા આગળ ઉમેરવામાં આવતું કદ પોટેશિયમ ક્રોમેટને બદલે તમે લઈ શકો સોડિયમ ક્લોરાઇડ. આલેખ સરખો જ મળશે, અને બે રેખાઓ જ્યાં એકબીજાને છેદે તે અંતિમ બિંદુ થશે. તો મિત્રો, આજે આપણે આ જે બધા અનુમાપનો જોયા, એ બધા અનુમાપનોની અંદરથી તમે જોયું કે કેટલી સરળતાથી આપણે આલેખની મદદથી આપણે અંતિમ બિંદુ માપી શકીએ છીએ. જ્યારે આપણે સૂચક વાપરીએ ત્યારે સૂચકની મદદથી આપણને રંગ પરિવર્તનમાં કેટલીક વખત બહુ ખ્યાલ આવતો નથી. બ્યુરેટમાંથી એકાદ બે ડ્રોપ વધારે પડી જાય, અને એવા સંજોગોમાં પણ આપણને રંગ પરિવર્તન, ખાસ કરીને જ્યારે રંગીનમાંથી દ્રાવણ રંગવિહીન થતું હોય ત્યારે રંગ પરિવર્તનનો ખાસ ખ્યાલ આવતો નથી. તો એવી પરિસ્થિતિમાં આપણા જે પરિણામો છે તેમાં એરર આવે, અને એ એરર આવે એ દૂર કરવા માટે આપણા આ વાહકતામિતિ અનુમાપનો ખાસ ઉપયોગી છે. હવે એક વસ્તુ જે આપણે ઉન્નતિબેને કહી તેમ કોષ અચળાંક માપવા માટે આપણે શું કરવું પડે, તો આ કોષ અચળાંક માપવા માટે આપણે કોઈપણ વિદ્યુત વિભાજ્યનું એક અવલોકન લેવું પડે. 25 ml ધારો કે આપણે KCl લીધું, 0.1 નોર્મલની એનું એક અનુમાપન, એક અવલોકન લઈ લીધું, એનું મૂલ્ય અને સ્પેસિફિક કન્ડક્ટન્સ એટલે કે વિશિષ્ટ વાહકતાનું એનું થિયોરેટિકલ વેલ્યુ હોય એ મૂલ્ય આપેલું હોય, એની મદદથી વિશિષ્ટ વાહકતા ભાગ્યા તમે અવલોકન દ્વારા મેળવેલી વાહકતા, આ સૂત્ર પરથી તમને શું મળશે, કોષ અચળાંક. હવે તમે જે બધી આયનિક વાહકતા મેળવી એ આયનિક વાહકતાનું ધારો કે તમારે પરિવર્તન કરવું છે વિશિષ્ટ વાહકતામાં, તો આ જ સૂત્રનો ઉપયોગ કરીને તમે વિશિષ્ટ વાહકતા મેળવી શકો. હવે તમારી પાસે કોષ અચળાંક છે મિત્રો, તો હવે વિશિષ્ટ વાહકતા એટલે તમારી અવલોકન દ્વારા મેળવેલી વાહકતા, એની સાથે આપણે ગુણવાનું રહેશે કોષ અચળાંક. તમે આના પરથી પણ એને મેળવી શકો. તો આ રીતે તમને મળશે કોષ અચળાંકનું મૂલ્ય. ત્યાર પછી આપણે કરેક્ટેડ કન્ડક્ટન્સ, એટલે મેં જેમ તમને શરૂઆતમાં વાત કરી કે જો અનુમાપન દરમિયાન આપણું કદ ધારવા કરતાં થોડું વધી જાય તો આપણને આ બે સીધી રેખાઓને બદલે શું મળશે આલેખની અંદર, વળાંકવાળી રેખાઓ. તો એ વળાંકવાળી રેખાઓને બદલે સીધી રેખાઓ પ્રાપ્ત થાય, અથવા તો કદમાં જે વધારો થયો એને લીધે આવતી એરર આપણે દૂર કરી શકીએ, તો એ માટે સુધારેલી વાહકતા અથવા તો નિરપેક્ષ વાહકતાનું સૂત્ર ઉપયોગમાં લેવામાં આવે છે, જે છે V + v / C. અહીં સી એટલે આપણે અવલોકન દ્વારા મેળવેલી વાહકતા, વી એટલે બીકરમાં શરૂઆતનું કદ. ધારો કે આપણે 50 ml લીધું, તો એ 50 ml એટલે તમારું કેપિટલ વી થશે, ઇનિશિયલ વોલ્યુમ. સ્મોલ વી એટલે તમે બ્યુરેટમાંથી ઉમેરેલું કદ, એટલે તમે 0.5, 1, 1.5 અથવા તો 0.1, 0.2 જે ઉમેરો તે ટોટલ વોલ્યુમ ઉમેરવામાં આવતું કદ તે સ્મોલ વી થશે. અને આ સૂત્રનો ઉપયોગ કરીને તમે નિરપેક્ષ વાહકતાનું મૂલ્ય મેળવી શકો. નિરપેક્ષ વાહકતાનું મૂલ્ય તમને આલેખમાં સીધી રેખાઓ મેળવી આપવામાં મદદરૂપ થશે. હવે આપણે જોઈ લઈએ કે આ વાહકતામિતિ અનુમાપનોના ફાયદા શું છે. તો ખાસ કરીને મેં તમને કહ્યું તેમ પ્રમાણે, જ્યારે દ્રાવણ પોતે રંગીન હોય અથવા તો અપારદર્શક હોય ત્યારે આપણે એની અંદર જે પ્રક્રિયક ઉમેરીએ તેનો રંગ પરિવર્તન આપણને ખાસ દેખી જોઈ શકાતું નથી, તો એની અંદરથી આપણને સચોટ એનું મૂલ્ય મેળવવા માટે આપણે વાહકતામિતિ અનુમાપનોનો ઉપયોગ કરી શકીએ. ખાસ કરીને જ્યારે ખૂબ નિર્બળ દ્રાવણો હોય, બોરિક એસિડ, કેસેટિક એસિડ જેવા ખૂબ નિર્બળ વિદ્યુત વિભાજ્યો અથવા તો ઘણા મંદ દ્રાવણ હોય, ત્યારે પણ આ સૂચકના કરતાં આપણને આ વાહકતામિતિ અનુમાપનો દ્વારા સચોટ પરિણામો પ્રાપ્ત થઈ શકે. તે જ રીતે
બે એસિડ મિક્સ થઈ ગયા હોય, આપણે જોયું તે પ્રમાણે HCl અને એસિટિક એસિડ, તો દરેક એસિડની સપ્રમાણતા અને સાંદ્રતા પણ આપણે વાહકતા મિતિ અનુમાપનોની મદદથી મેળવી શકીએ. બીજું, અહીંયા આગળ આપણે જોયું તે પ્રમાણે આપણે પહેલાં અવલોકન કરવાના હોય છે. એ અવલોકનનો ઉપયોગ કરીને વાહકતા વિરુદ્ધ ઉમેરવામાં આવેલા પ્રક્રિયકનો આલેખ દોરવાનો હોય છે અને અંતિમ બિંદુ આપણે એ આલેખની મદદથી મેળવીએ છીએ. એટલે એ ધારો કે આપણને બે રેખાઓ અલગ અલગ પ્રાપ્ત થઈ અથવા વળાંકવાળી રેખાઓ પ્રાપ્ત થઈ, તો એને આપણે બંને રેખાઓને એકબીજા સાથે જ્યાં એનું પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન હોય, ઇન્ટરસેક્ટ થાય તે રેખા આપણે અંતિમબિંદુ તરીકે તે બિંદુ લેવાનું હોવાથી અહીં આપણને અંતિમબિંદુ જે મળશે તે એકદમ ચોક્કસ અને પરિશુદ્ધ હશે, એની અંદર કોઈ ભૂલ આવવાની શક્યતા નથી. એટલા માટે અહીં જે આપણને સપ્રમાણતાના મૂલ્યો મળશે તે એકદમ ચોક્કસ મૂલ્યો મળશે, એટલે એનો ઉપયોગ આ રીતે પણ થઈ શકે. અને બીજું મેં તમને કહેલું તે પ્રમાણે કે અવક્ષેપણ અનુમાપનો, આપણે બે જે ઉદાહરણો જોયા કે સંપૂર્ણ અવક્ષેપણ આપણને ખબર પડતી નથી અને અવક્ષેપણ અનુમાપનો માટે કદ માપક પૃથ્થકરણ ઉપયોગમાં નીવડી શકતું નથી, તે પરિસ્થિતિમાં આપણે બહુ સરળતાથી અવક્ષેપણ અનુમાપનો પણ અંતિમ બિંદુ, ચોક્કસ અંતિમ બિંદુ આપણે મેળવી શકીએ છીએ. મિત્રો, અહીંયા હું એક ક્લેરિફિકેશન તમારી સાથે કરી લઉં. મેડમે આપણને કહ્યું તેમ આપણને શાર્પ એન્ડ પોઈન્ટ મળે છે, પણ તમને સાથે પ્રશ્ન થશે કે એસિટિક એસિડનું જ્યારે અનુમાપન કરીએ છીએ ત્યારે તમને અત્યારે જે દેખાય છે એવી લાઈન મળે છે, તો એ વખતે શાર્પ અનુમાપન નથી થતું એવું તમને લાગશે. પણ મિત્રો, તમે જુઓ કે આ જે વક્ર તમને દેખાય છે, મેડમે કહ્યું એમ શરૂઆતની સાંદ્રતા ઓછી, પછી સાંદ્રતા વધતી જાય અને વધ્યા જ કરે છે, તો એ વખતે તમે એન્ડ પોઈન્ટ માટે કેવી રીતે નક્કી કરી શકો? તો મેં તમારી સામે અહીંયા રીડિંગ મૂક્યા છે. અહીંયા આપણી પાસે જે રીડિંગ દેખાય છે એ રીડિંગમાં તમારી સામે નજીક નજીકના બે રીડિંગ એનો તમે તફાવત લઈ શકો. અહીંયા તમારી પાસે 0 ml નું રીડિંગ છે, 1 ml નું છે, 2 ml નું છે, 3 ml નું છે. તમારી સામે રીડિંગ લખ્યા છે 2.4 ml, 2.47, 2.55. હવે આ વખતે તમારો એન્ડ પોઈન્ટ કોની વચ્ચે આવશે એ નક્કી કરવા માટે તમારે આ બે રીડિંગ વચ્ચેનો તફાવત લેવાનો. માનો કે આ 2.41 છે અને અહીંયા 2.47 છે, એ બે વચ્ચેનો તફાવત તમે અહીંયા લખશો તો એ તફાવત તમને અહીંયા 0.06નો મળશે. એવી રીતે 2.47 અને 2.55 વચ્ચેનો, આ બે રીડિંગ વચ્ચેનો તફાવત તમે લેશો તો તમને એ તફાવત 0.08 મળશે. ફરી તમે 1 ml રેડકો ઉમેરો છો અને તમને જે તફાવત મળ્યો 2.55 અને 2.65, તો એ તફાવત તમારો થયો 0.10. આમ કરતાં કરતાં તમે જ્યારે તફાવત લેશો તો હવેના નેક્સ્ટ રીડિંગમાં માનો કે તમારી પાસે તફાવત આવ્યો છે 0.27, તો આ 0.1 અને 0.27 એટલે મોટો તફાવત થયો, તો તમારું રીડિંગ આ 3 અને 4 ml ની વચ્ચે આવશે એમ તમે નક્કી કરી શકો. અને હવે પછી તમે જ્યારે સેકન્ડ સેટ લેશો ત્યારે 3 અને 4 ની વચ્ચે 0.2 ml ના રીડિંગ લેતા જાઓ, એટલે તમને શાર્પ એન્ડ પોઈન્ટ મળે. આ વક્ર જે આપણે દોર્યો છે એ વક્ર અને એને સ્પર્શતી એક રેખા દોરો, બંનેના ઇન્ટરસેક્શન ઉપરથી તમે વોલ્યુમ લેશો, એ વોલ્યુમ તમારું એસેટિક એસિડનું થયું. તો મિત્રો, મેડમે કહ્યું એમ કન્ડક્ટોમેટ્રિક ટાઇટ્રેશન આપણને ખરેખર શાર્પ એન્ડ પોઈન્ટ નક્કી કરવા માટે ઉપયોગી છે. બરાબર મેડમ? આઈ હોપ કે તમને આજે જે પ્રેક્ટિકલ તમે જોયા, તમે જે પ્રેક્ટિકલ કરો છો એમાં તમને હવે ઘણી બધી સગવડતા, ઘણી બધી સરળતા પડશે અને તમારા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થયું હશે અમે આશા રાખીએ. અને જો છતાં પણ તમને પ્રશ્નો હોય તો તમે બેધડક ગમે ત્યારે બાયસેકના ફોન નંબર ઉપર મોકલી આપો અને અમે તમારા પ્રશ્નોનું નિરાકરણ જણાવીશું. ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ.